लेवल्स ऑफ आयुर्वेदिक हीलिंग, लेवल्स एट्ले कि स्तरो, आयुर्वेदिक एट्ले आयुर्वेदिक हीलिंग एट्ले कि सारवारना, आयुर्वेदिक सारवारना जे स्तर अहीं आपेला छे एना विशे आपणे चर्चा करवा जई रह्या छीए। सी देट आयुर्वेदिक रिकॉग्नाइज द फोर प्राइमरी लेवल्स ऑफ हीलिंग। आयुर्वेदिक एट्ले आयुर्वेदिक रेकॉग्नाइज એટલે કે ઓળખાવે છે, ફોર એટલે ચાર, પ્રાઇમરી એટલે પ્રાથમિક, લેવલ્સ એટલે કે સ્તરો, ઓફ હિલિંગ એટલે કે સારવારના કયા ચાર સ્તરો છે? પહેલું છે ડિસીઝ ટ્રીટમેન્ટ, ડિઝીઝ એટલે કે બીમારીની, ટ્રીટમેન્ટ એટલે સારવાર, ડિઝીઝ પ્રિવેન્શન, ડિઝીઝ એટલે કે બીમારીને, પ્રિવેન્શન એટલે કે રોકવી, લાઈફ એન્હેન્સમેન્ટ, લાઈફ એટલે કે જીવનને એન્હેન્સમેન્ટ એટલે કે વધારો કરવો, એટલે કે જીવનમાં વધારો કરવો, લાઈફ મોટી કરવી, અવેરનેસ ડેવલપમેન્ટ, અવેરનેસ એટલે જાગૃતતા, ડેવલપમેન્ટ એટલે વિકાસ, જાગૃતતાનો વિકાસ કરવો, આ ચાર જે છે પ્રાઇમરી લેવલ્સ છે આયુર્વેદિક હિલિંગના। સી દેટ ઇન ધ ફર્સ્ટ લાઇન હિયર વી કેન સી વોટ હેપન્સ ઓર વોટ સેઝ, ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ, ફોર એટલે માટે, મોસ્ટ ઓફ અસ એટલે કે આપણામાંના મોટાભાગના, મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે મેડિકલ જે સારવાર છે બિગિન્સ એટલે શરૂ થાય છે, વેન એટલે કે જ્યારે, વી એટલે આપણે, ફોર એટલે પડીએ છીએ, ઇલ એટલે બીમાર, કે જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ થાય છે। ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝિસ ટ્રીટમેન્ટ, રિસ્પોન્ડ ટુ અ કન્ડિશન દેટ હેઝ ઓલરેડી અકર્ડ, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ફોર્મ એટલે પ્રકાર, ઓફ ડિસીઝિસ એટલે કે બીમારીનો, ટ્રીટમેન્ટ એટલે કે સારવાર, એક બીમારીની સારવારનો એક પ્રકાર છે કે જે રિસ્પોન્સ એટલે કે પ્રતિસાદ છે ટુ અ કન્ડિશન એટલે કે પરિસ્થિતિ, દેટ હેઝ કે જે ઓલરેડી એટલે પહેલેથી જ, અકર્ડ એટલે કે દેખાય છે, જે પહેલેથી જ આપણને પરિસ્થિતિ દેખાય છે એનું આપણે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ અથવા તો એની સારવાર કરાવીએ છીએ, એ પ્રકાર છે એક। ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન, ઇટ એટલે તેનો, એમ્સ એટલે હેતુ હોય છે, ફિક્સિંગ એટલે કે સારવાર કરવી, સમથિંગ એટલે કે કંઈક ઓલરેડી એટલે કે પહેલેથી જ, બ્રોકન એટલે ભાંગ્યું છે અથવા તો બીમાર, તૂટેલું છે, એવી જ વસ્તુની આપણે સારવાર કરીએ છીએ કે જે પહેલેથી જ ઓલરેડી બીમાર છે અથવા તો ભાંગી ગયું છે આપણા શરીરમાં। હાવેવર ઇફ મેડિસિન બિગિન્સ with the treatment of diseases it is a failure because the disease is already harming us। however એટલે છતાં પણ, if એટલે જો, medicine begins આપણે જે દવા શરૂ કરીએ છીએ, medicine એટલે દવા, begins એટલે શરૂ કરીએ છીએ, with the treatment એટલે કે સારવાર સાથે, of diseases એટલે કે બીમારીની, it is failure, it એટલે તે, is એટલે છે, failure એટલે નિષ્ફળ જાય છે, because કારણ કે diseases એટલે બીમારી, ઓલરેડી એટલે પહેલેથી જ, harming એટલે નુકસાન કરી રહી છે, અસ એટલે આપણને, પહેલેથી જ આપણને નુકસાન કરે છે એટલે દવા છે એ પણ નિષ્ફળ જાય છે। At this late stage we are left with no option but using the drug and surgery which may have many side effects in a long run। At this એટલે કે આ લેટ સ્ટેજ એટલે કે આ મોડા સ્ટેજે એટલે કે આપણે અંત સમય જ્યારે પહોંચીએ છીએ ત્યારે વી એટલે આપણે વી આર લેફ્ટ વિથ વી એટલે કે આપણે લેફ્ટ વિથ નો ઓપ્શન કે આપણી પાસે કોઈ પણ ઓપ્શન નથી હોતો બટ પરંતુ યુઝિંગ એટલે કે ઉપયોગ કરીએ છીએ ડ્રગ્સ એટલે કે દવાઓનો એન્ડ સર્જરી એટલે કે ઓપરેશનનો વિચ એટલે કે જે મે હેવ મેની એટલે કે ઘણી બધી સાઇડ ઇફેક્ટ એટલે કે આડઅસરો હોય છે ઇન લોંગ રન એટલે કે લાંબા સમય સુધી અને જ્યારે આપણી પાસે કોઈ વસ્તુ નથી રસ્તો નથી બચતો ત્યારે આપણે કાં તો દવાનો વધારે પડતો મારો કરીએ છીએ અથવા તો સર્જરી કરાવીએ છીએ ઓપરેશન કરાવીએ છીએ અને એના કારણે ઘણી બધી સાઇડ ઇફેક્ટ થાય છે અને પછી શું કહે છે સી દેટ નેક્સ્ટ પેરામાં A higher level of healing aims a prevention of diseases before they manifest. Higher level એટલે કે ઊંચા સ્તરની હિલિંગ એટલે કે સારવારનો એમ્સ એટલે કે હેતુ હોય છે પ્રિવેન્ટિંગ એટલે રોકવું ડિસીઝીસ એટલે કે બીમારીને બિફોર એટલે પહેલાં દે એટલે તે મેનિફેસ્ટ એટલે પ્રગટ થાય ઊંચા લેવલની જે સારવાર છે એનો મુખ્ય હેતુ હોય છે કે બીમારી પ્રગટ થાય એ પહેલાં જ એને રોકવી ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ટુ ધ ફેક્ટ ઓફ અવર લાઇફ સ્ટાઇલ એન્વાયરમેન્ટ વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન ટુ રીચ એટલે કે પહોંચવા માટે ધીસ સ્ટેજ એટલે કે આ સ્તરે પહોંચવા માટે વી એટલે આપણે ought to consider એટલે કે આપણે સમજવું જ જોઈએ કે અથવા તો વિચારવું જોઈએ ફેક્ટ એટલે કે તથ્યો છે ઓફ અવર લાઇફસ્ટાઇલ આપણા જીવનની જે લાઇફસ્ટાઇલ છે કે રીતે જીવન જીવીએ છીએ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણની વર્ક એટલે કે કામની અને સાયકોલોજીકલ કન્ડિશન એટલે કે માનસિક સ્તરની પણ આપણે ચકાસણી કરી લેવી જોઈએ અથવા તો આપણને જાણ હોવી જ જોઈએ વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર ઇન અવર ડેઇલી લાઇફ્સ
एंड मेक अस हेल्पलेस एलिमिनेट एट्ले दूर करवा जोईए द रॉन्ग फेक्टर रॉन्ग एट्ले जे खराब फेक्टर एट्ले कि हेतुओ है अवर डेली लाइफ एट्ले अपना रोजिंदा जीवन की अंदर कि देट एट्ले कि जे मेक एट्ले बनावे छे अस एट्ले आपणने हेल्पलेस एट्ले कि लाचार टू डिसीजीज एट्ले कि बीमारी होय छे त्यारे एट्ले आपणे एवी क्रियाओ दूर करवी जोईए कि जे आपणे रोजबरोज करीए छीए कि जेना कारणे आपणे बीमार पड़ीए छीए. टू सम एक्सटेन्ट वी आर ऑलवेज सिक बिकॉज अवर लाइफ स्टाइल इज अनस्टेबल. टू सम एक्सटेन्ट एक्सटेन्ट एट्ले मित्रों से हद सम एट्ले अमुक अमुक हद सुधी वी एट्ले आपणे ऑलवेज एट्ले हमेशा सिक एट्ले बीमार होईए छे बिकॉज कारण के अवर लाइफ एट्ले कि आपणुं जीवन छे इट सेल्फ एनी जाते ज अनस्टेबल एट्ले कि अस्थिर छे आपणुं जीवन छे पहलेथी ज अस्थिर छे एना कारणे ज आपणे मोटा भागे बीमार पड़ीए छीए. There are always some diseases attacking us, particularly in a changes of season or in the aging process. There એટલે ત્યાં આ એટલે છે always એટલે હંમેશા ઘણી એવી હંમેશા એવી હોય છે some diseases એટલે કે અમુક બીમારીઓ attacking us કે જે આપણી પર હુમલો કરે છે attacking એટલે હુમલો કરે છે us એટલે આપણી પર particular એટલે ચોક્કસપણે in changes એટલે કે બદલાવ of season એટલે કે ઋતુના બદલાવ પર ઓર અથવા તો in aging process એટલે કે વયવૃદ્ધિ જેમ જેમ ઉંમર વધતી જાય ત્યારે અમુક બીમારીઓ છે એ ચોક્કસપણે આપણને નુકસાન કરે છે અથવા તો અટેક કરે છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક અ નેવિગેટિંગ અ શિપ અપન ધ સી. હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય ઇઝ અ મેટર ઓફ એ મુદ્દો છે ઓફ કન્ટિન્યુઅલ એટલે કે સતત એડજસ્ટમેન્ટ એટલે કે સાનુકૂળતા મેળવવાનો લાઇક એટલે કે ના જેમ નેવિગેટિંગ એટલે કે હંકારવું અથવા તો રસ્તો શોધવો અ શિપ એટલે કે વહાણ હોય છે અપન અ સી એટલે કે દરિયાની અંદર જેમ દરિયાની અંદર શિપ છે એ પોતાની જાતને સ્થિર રાખવા માટે પ્રયત્ન કરે છે મોજે આવે છતાં એમ પણ એવી રીતે સ્વાસ્થ્ય છે એ પણ આપણે સતત આપણો જાતને એની સાથે એડજસ્ટ કરવું પડે છે. એવું નથી કે ભાઈ એકવાર સ્વાસ્થ્ય સારું થઈ ગયું એટલે હવે એની ચિંતા કરવાની નથી. અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન એવું કહે છે અહીંયા લાસ્ટ લાઇનની અંદર કે અવર હેલ્થ એટલે આપણું સ્વાસ્થ્ય ઇઝ એટલે છે ઓન ગોઈંગ કન્સર્ન. ઓન ગોઈંગ એટલે કે ચાલુ સતત ચાલુ કન્સર્ન એટલે કે ચિંતા આપણું જે સ્વાસ્થ્ય છે એ સતત ચિંતા કરે અથવા તો સતત એની કેર કરવા પરિસ્થિતિમાં રાખવું જોઈએ. એના પછી નેક્સ્ટ And then after into the next para, what happens? Let me see. The third level of treatment is life enhancement therapy, which aims at the improving our vitality and enabling us to live longer. The third એટલે ત્રીજું લેવલ એટલે સ્તર છે ઓફ ટ્રીટમેન્ટ એટલે સારવાનું ઇઝ એટલે છે લાઈફ એન્હેન્સમેન્ટ એટલે કે જીવનમાં વૃદ્ધિ લાવવાની થેરેપી. વીચ એટલે કે જે એમ્સ એટલે કે હેતુ હોય છે કે જેનો હેતુ હોય છે ઇમ્પ્રુવિંગ એટલે કે સુધારો લાવો વાઇટેલિટી એટલે કે કાર્યશક્તિની અંદર એન્ડ એનેબલિંગ એટલે છે સક્રિય કરે છે અસ એટલે આપણને ટુ લીવ લોંગર એટલે કે લાંબુ જીવવા માટે. ઇટ ડઝ નોટ મેરલી પ્રિવેન્ટ ધ ડિસીઝીઝ બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. ઇટ એટલે તે ડઝ નોટ એટલે નથી મેરલી એટલે ફક્ત પ્રિવેન્ટ એટલે રોકવું ડિસીઝીઝ એટલે કે બીમારીને તે ફક્ત બીમારીને રોકતી નથી બટ પરંતુ શોઝ એટલે બતાવે છે અસ એટલે આપણને હાઉ ટુ એટલે કેવી રીતે ઇન્ક્રીઝ એટલે વધારો કરવો અવર એટલે આપણી પોઝિટિવ એટલે હકારાત્મક એનર્જી એટલે ઉર્જાને અને સાથે સાથે આપણને એ પણ બતાવે છે કે કઈ રીતે આપણી હકારાત્મક ઉર્જાનો વધારો કરવો. હાવેવર આયુર્વેદ એમ્સ એટ ધ ક્રિએટિંગ હેલ્થ એવોઇડિંગ ડિસીઝીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. હાવેવર છતાં પણ આયુર્વેદનો જે એમ્સ એટલે કે હેતુ હોય છે ક્રિએટિંગ હેલ્થી એટલે કે સ્વસ્થ રાખવું એવોઇડિંગ એટલે કે દૂર કરવું ડિસીઝીઝ એટલે કે બીમારીને અને હેલ્પિંગ અસ મદદ કરી રહ્યા છે આપણને લીવ લોંગર એટલે લાંબુ જીવવા માટે આ આયુર્વેદનું મુખ્ય હેતુ છે. એના પછી ફોર્થ સ્ટેજમાં શું કહે છે લેટ મી સી. The fourth level of Ayurvedic healing is awareness development. Fourth એટલે ચોથું લેવલ એટલે સ્તર છે ઓફ આયુર્વેદ હિલિંગનું કે અવેરનેસ એટલે જાગૃતતા ડેવલપમેન્ટ એટલે કે વિકાસની આપણે જે વિકાસની જે જાગૃતતા છે એમાં વધારો કરવો એને વિશે વાત કરી છે ફોર્થ લેવલમાં. This requires a spiritual approach to life to be healthy is important but health is not the end
इन इट सेल्फ एवं कहते धीज एट आ रिक्वायर्स एट जरूर है आनी जरूर है स्पिरिच्युअल एट आध्यात्मिक अप्रोच एट के अभिगमनी आनी आ लेवल आध्यात्मिक अभिगमनी जरूर है टू लाइफ एट जीवन की अंदर टू बी हेल्थी टू बी एट बनवा हेल्थी एट स्वस्थ इज इम्पोर्टंट हेल्थी बनव ए इम्पोर्टंट एट महत्व है बट परंतु हेल्थ एट स्वास्थ्य इज नॉट एट नहीं एंड एट अंत इट सेल्फ एट एनी अंदर ज એટલે કે સ્વાસ્થ્ય એ જ છે સ્વાસ્થ્ય જ અંત નથી પરંતુ એવું કહે છે આપણે એમાં સુધારો લાવવાનો છે ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોંગ અવર લાઈફ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડૂ ધ થિંગ્સ વી વોન્ટ ઇટ એટલે તે ઇઝ નોટ એટલે નથી ઇનફ એટલે ફક્ત મેરલી એટલે માત્ર ટુ પ્રોલોંગ એટલે કે લંબાવવું અવર લાઈફ્સ એટલે આપણું જીવન એનો અર્થ એ નથી કે ફક્ત આપણું જીવન જ લાંબુ કરવું એન્ડ હેવ બેટર એનર્જી અને હોવી બેટર એટલે સારી એનર્જી એટલે ઉર્જા પરંતુ ટુ ડૂ એટલે કે કરવું ધ થિંગ્સ એટલે વસ્તુઓ વી વોન્ટ એટલે આપણે ઈચ્છે છે એ વસ્તુ કરવી એ છે એનો મોટો વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય વી એટલે આપણે ઓટ ટુ એટલે સમજવું જ જોઈએ કન્સિડર એટલે કે વિચારવું આપણે વિચારવું જ જોઈએ વોટ એટલે શા માટે વી એટલે આપણે યુઝિંગ એટલે ઉપયોગ કરી રહ્યા છીએ અવર એનર્જી એટલે આપણા આપણી ઉર્જા ફોર એટલે શા માટે ફોર એટલે માટે એન્ડ વાય એટલે શા માટે આપણે આપણી ઉર્જા શા માટે અને શેની માટે ઉપયોગ કરી રહ્યા છીએ એ આપણે સમજવું જોઈએ ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ અ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડૂ ધ ક્વોલિટી એટલે ગુણવત્તા ઓફ અવર એટલે આપણી અવેરનેસ એટલે જાગૃતતા આપણી જાગૃતતાની જે ગુણવત્તા છે ઇઝ અ રિયલ એટલે સાચું ફ્રૂટ એટલે ફળ છે ઓલ એટલે બધું જ ધેટ એટલે કે જે વી ડૂ એટલે કે આપણે કરીએ છીએ આપણે જે પણ કરીએ છીએ એની આપણું સાચું ફળ છે આપણી જાગૃતતા છે ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન દેટ એસેન્સ ઓફ વુ વી રિયલી આર ઇટ એટલે તે ઇઝ એટલે છે અવર એટલે આપણો અલ્ટિમેટ એટલે અંતિમ એક્સપ્રેશન એટલે ભાવ તે આપણો અંતિમ ભાવ છે ધ એસેન્સ ઓફ એસેન્સ એટલે સાર ઓફ વુ એટલે કોણ વી એટલે આપણે રિયલી એટલે સાચે જ આર એટલે છીએ કે આપણે કોણ છીએ એ જ સાચો આપણો છેલ્લો સાર છે અવર અવેરનેસ ઇઝ ઓનલી થિંગ્સ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય અવર એટલે આપણી અવેરનેસ એટલે જાગૃતતા આપણી જાગૃતતા છે ઇઝ ઓનલી એ ફક્ત થિંગ્સ એટલે વસ્તુ છે કે જે વી એટલે આપણે કેન ટેક એટલે લઈ જઈ શકીએ છીએ વિથ અસ એટલે આપણી સાથે અન્ટિલ વી ડાય કે જ્યાં સુધી આપણે મૃત્યુ ના પામીએ ત્યાં સુધી આપણી સાથે રાખી શકીએ છીએ ઇટ કન્ટિન્યુઅસ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન ઇટ એટલે તે કન્ટિન્યુઅસ એટલે ચાલુ રહે છે એટલે કે જાગૃતતા છે સતત ચાલુ રહે છે ટુ ગ્રો એટલે વધારો કરવામાં આપણો વધારો કરવામાં ઇવન છતાં પણ વેન એટલે જ્યારે બોડી એટલે શરીર એન્ડ માઇન્ડ એટલે કે મગજ ડિક્લાઇન એટલે કે નબળું પડી જાય જો મગજ અને શરીર નબળું પડી જાય છતાં પણ આપણી જે જાગૃતતા છે એ આપણામાં વધારો કરે છે ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ ધસ એટલે જેથી કરીને ઇટ એટલે તે ઇઝ એટલે છે અવર એટલે આપણી ગ્રેટેસ્ટ એટલે શ્રેષ્ઠ એડ એટલે કે સહાય કરતું પરિબળ છે ઇન એજિંગ પ્રોસેસ એટલે કે વયવૃદ્ધિ વખતે જ્યારે આપણી જેમ જેમ ઉંમર વધતી જાય છે ત્યારે આ જે પ્રોસેસ છે આ જે એમ છે એ બહુ મહત્વનો છે એના પછી લાસ્ટ પેરામાં કહે છે ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ વિચ એમ ધ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરોઝ એન્ડ સફરિંગ ધીસ એટલે આ ઇઝ એટલે છે અલ્ટિમેટ એટલે અંતિમ ગોલ એટલે ધ્યેય ઓફ આયુર્વેદ એટલે કે આયુર્વેદનો આ જ છે એ આયુર્વેદનો અંતિમ ધ્યેય છે વિચ કે જેની અંદર એમ્સ એટલે હેતુ રહેલો છે રિલીઝિંગ એટલે કે મુક્ત કરવું અસ એટલે આપણને ફ્રોમ એટલે માંથી ઓલ એટલે બધું જ સોરો એટલે દુઃખ અને સફરિંગ એટલે કે વેદનામાંથી પીડામાંથી દૂર કરવું એ જ આયુર્વેદનો હેતુ છે ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ઓફ ઓલ ધ સાયકોલોજીકલ ડિસઓર્ડર ટ્રુ એટલે સાચું અવેરનેસ એટલે જાગૃતતા જ્યારે આપણે સાચા જાગૃત થશું આપણા શરીર પ્રત્યે આપણા વાતાવરણ પ્રત્યે આપણી લાઇફસ્ટાઇલ પ્રત્યે એ અલ્ટિમેટ એટલે અંતિમ ક્યોર એટલે કે ઇલાજ હશે ઓફ ઓલ એટલે બધી જ સાયકોલોજીકલ એટલે માનસિક ડિસઓર્ડર એટલે વિકૃતિનો સાયકોલોજી જે માનસિક વિકૃતિ છે એ બધાનો જ ઇલાજ એના દ્વારા થઈ જશે બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન બટ એટલે કે પરંતુ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવા માટે ઇટ એટલે તેને પરંતુ એ અવેરનેસને સમજવા માટે વી મસ્ટ ફર્સ્ટ વી એટલે આપણે મસ્ટ એટલે કરવું જોઈએ ફર્સ્ટ એટલે પહેલાં લુક એટલે જોવું જોઈએ ઇન ટુ એટલે માં
माइंड एट्ले मगजनी अंदर एंड इट फंक्शन एट्ले कि एने कार्यशक्ति अंदर सौथी पहला तो अपने अपना मगज अने एने कार्यशक्ति विषय की जाण होवी जोईए। वी हेड बेटर स्टार्ट फ्रॉम वेर वी आर। वी हेड बेटर, वी एट्ले अपनी पास, बेटर स्टार्ट एट्ले सारी शुरुआत है, फ्रॉम एट्ले माथी, ज्यांथी, वेर एट्ले ज्यां, वी आर एट्ले छीए, आपणे ज्यां छीए त्यांथी ज आपणे एक सारी शुरुआत करी शकीए छीए। इन दीस डायरेक्शन अवर जर्नी प्रोसीड। इन दीस एट्ले आमा, इन दीस एट्ले आमा, डायरेक्शन एट्ले दिशा, में अवर एट्ले अपनी जर्नी एट्ले यात्रा, प्रोसीड एट्ले